જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોએ ક્યાં જવું એ મોટો પ્રશ્ન છે. આવી જ ઘટના જેતપુરના જેતલસર જંકશન ગામમાં બની છે. અહીં રેલવેના આરપીએફના સબ ઇન્સ્પેક્ટરે આ કૃત્ય કર્યું છે. અહીં આરપીએફના સબ ઇન્સ્પેક્ટરે દારૂ પીને જાહેર ધમાલ કરી હતી અને કાયદો અને વ્યવસ્થાના ધજ્જા ઉડાવ્યા હતા. આજે જેતપુરમાં થોડા વિડીયો વાયરલ થયા છે, તેમાં એક વ્યક્તિ દારૂના નશામાં ચૂર અને માત્ર ગંજી અને ટૂંકી ચડ્ડીમાં ઝૂમ બરાબર ઝૂમ ઝૂમ બરાબર ઝૂમ જોવા મળ્યો હતો. આ વિશે જ્યારે તપાસ કરીએ તો આ વિડીયો જેતપુરના જેતલસર જંકશન ગામનો છે અને વિડીયોમાં જોવા મળતો દારૂડીઓ રેલવેના આરપીએફનો સબ ઇન્સ્પેક્ટર છે અને તેનું નામ છે એસ ભદૌરિયા છે, જે ગત રાતના આરપીએફના સબ ઇન્સ્પેક્ટર ભદૌરિયા ચિક્કાર દારૂ પી અને માત્ર ટૂંકી ચડ્ડી અને બનિયાનમાં ડોલતા ડોલતા રેલવે કોલોનીના ક્વાર્ટર્સ પાસે પહોંચ્યા હતા અને ત્યાં બેસીને રમી રહેલા માત્ર 17 વર્ષના બાળકો ઉપર રોફ જમાવ્યો હતો અને માર માર્યો હતો. પછી આ સાહેબે ડોલતા ડોલતા તેના બેરેકમાં ગયા જ્યાં તેઓ દારૂની પાર્ટી સાથે નોનવેજ પણ ચાલી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. આ દારૂડિયા આરપીએફના સબ ઇન્સ્પેક્ટરના હુમલાનો ભોગ બનનાર બાળકોએ પોલીસ ફરિયાદ કરેલ છે, જ્યાં વિડીયો ઉપરથી હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સરજી, ગઈકાલ રાતે એક આપના પોલીસ સ્ટેશનમાં એક આરપીએફના સબ ઇન્સ્પેક્ટર ઉપર એફઆઈઆર નોંધાવી ગુનો દાખલ થયો. કઈ ટાઈપનો ગુનો છે, ક્યાં તેની વિરુદ્ધ ગુનો છે, શું ગુનો છે, ઘટનાનો ક્રમ શું હતો અને શું કાર્યવાહી શું કરેલી? હવે પહેલી વાત તો એ છે કે ગઈકાલે 21:45 વાગે રેલવે ક્વાર્ટર સ્ટેશનની સામે રેલવે ક્વાર્ટર છે ત્યાં 4-5 છોકરા 16-17 વર્ષની ઉંમરના બેઠા હતા. એ અરસામાં કોઈ બનિયન અને ચડ્ડીવાળા ભાઈ નીકળ્યા અને એને આ નાના છોકરાઓ હારે ધોલ ટાપુ અને ઢીકાપાટું કરેલ, જેથી તાત્કાલિક અમારા પોલીસના માણસો જે તે બનાવવાળી જગ્યાએ જઈ અને આ ઈસમ કોણ છે તેને શોધવા ગયા. પરંતુ એટલામાં એ ઈસમ દૂર દૂર ભાગી ગયો અને આ ઈસમ કોણ હતો તેની શોધખોળ અમે ચાલુ હતી. એ અરસામાં આ છોકરાના વાલી વારસદારો આવ્યા અને કીધું કે ભાઈ કોઈ આરપીએફના જવાન છે, જેથી અમે આરપીએફ ઓફિસે ગયા પણ ત્યાં એ જવાન મળેલ નહીં અને તાત્કાલિક એ છોકરાઓને અહીંયા ફરિયાદ લઈ છોકરાઓને સિવિલ હોસ્પિટલ જેતપુર ખાતે સારવાર યાદી મોકલી અને ત્યારબાદ તાત્કાલિક છોકરા અજયભાઈની ફરિયાદ લઈ અને ફરિયાદ અમે એટ એ ટાઈમ દાખલ કરી દીધેલ છે. ફરિયાદમાં પણ કોઈ પ્રકારનો કોઈ વિલંબ કરેલ નથી. કોની ઉપર ફરિયાદ દાખલ થઈ છે, એમની વિરુદ્ધ કઈ પ્રકારના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, કઈ રીતના એ વ્યક્તિ મળી આવ્યો હતો અને હાલ એ વ્યક્તિ ઉપર શું કાર્યવાહી? હવે એ વ્યક્તિને છોકરાએ એવું કીધું કે કોઈ અજાણ્યા વ્યક્તિ એ અમને ધીકાપાટુનો માર મારેલ છે, જેના કારણે એ વ્યક્તિની શોધખોળ ચાલુ હતી. તે અરસામાં લોકવાયકા દ્વારા જાણવા મળેલ કે આ કોઈ આરપીએફના જવાન છે, જેથી અમે આરપીએફ ઓફિસે અમારા પોલીસ માણસો ડિસ્ટાફના માણસોને મોકલી આરપીએફ ઓફિસે જોતા જે જવાન મળી આવેલ નહીં, જેથી 323-504 મુજબ એનસી દાખલ કરી આગળની વધુ તપાસમાં જે નીકળે તે યોગ્ય કાર્યવાહી કરવા હાલમાં ચાલુ છે. હા સર, બીજી જો વાત કરવા જઈએ તો કે જેની ઓફિસ છે તે ઓફિસની અંદરમાં દારૂની પાર્ટી ચાલતી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા, શું કહેશો? ના ના ના, એવું તો કોઈ જાતનો બનાવ બનેલ નથી. બધા પ્લસ બાજુમાં સ્ટેશન માસ્તરની ઓફિસ પણ તેની બાજુમાં જ છે, જેથી સ્ટેશન માસ્તર પૂરેપૂરું સ્ટેશનનું સંચાલન કરે છે અને અમારી પોલીસ પણ ત્યાં હાજર હોય છે, જેથી આવો કોઈ બનાવ બનતા નથી. એવો વિડીયો વાયરલ થયો છે સર? હા, પણ વિડીયો એવા કોઈ સંજોગોવશાત વાયરલ કરેલ હશે, બાકી આવું અમારા ધ્યાનમાં કે જોવામાં કે આવેલ નથી. નિલંબિત તાત્કાલિક પ્રભાવ છે, એસઆઈટી સસ્પેન્ડ કરવામાં આવે, નિલંબિત શબ્દો આપે સસ્પેન્ડ કરે છે. હું હવાર આવ્યો તમે એક કામ કરો, આપણે તમારી પાસે લાંબુ નથી લેવું, આ તમને જે છે ફેક્ટ કહી દઈ, તમારે જે છે તમને જે ઓર્ડર થયો એ કહી દો કે આવો ઓર્ડર આજ છો ને, મેં જ લીધો એટલે એ જે માઉન્ટિંગ કીધું મેં, તમે ભલે લખ્યું તમે એમ નહીં એમ અમારે નથી, એવું અમારે છાપાની ગોળી અમારી સિસ્ટમ હોય અમારે એને ઓન રેકોર્ડ કેમેરાની અંદર લેવાનું હોય, એટલે તમે ખાલી જે ભાઈનું છે ને એ કહી દો, એટલે અમારે
જેતલસર જંકશન માં આવેલા ગુજરાત રેલવે પોલીસ દ્વારા જે યુવાનો ભોગ બન્યા છે તેઓની ફરિયાદ ને આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ દારૂ પીને ધમાલ કરવાની ફરિયાદ દાખલ થઈ છે. જ્યારે પોલીસ પાસે તમામ પુરાવા હોય તેમ છતાં કેમ તેઓએ આરપીએફના સબ ઇન્સ્પેક્ટરને છાવરી રહી છે તે પ્રશ્ન પણ થયો છે. જ્યારે રેલવે પોલીસને આ બાબતે વારંવાર પૂછવા છતાં કોઈ જવાબ આપેલ ન હતો અને દોષી આરપીએફના સબ ઇન્સ્પેક્ટરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સવારે મને ઉઠો ત્યારે આ વિડીયો વાયરલ થયો એની ખબર પડી, જેથી અમને બહુ દુઃખ થયું કે જો પોલીસના રક્ષકો છે જો તે જ આવું કરતા હોય તો આમ વ્યક્તિની કે કોઈ બૈરાવની એની સેફ્ટી શું શું કર્યું? કોણ પોલીસ મેન હતો, શું કર્યું હતું? એ વિડીયોમાં અમને અહીંના જે આરપીએફના જે સાહેબ છે એ ભદોડિયા સાહેબ એ વિડીયોમાં અમને ચોખ્ખા નજરે બતાવી છે. કઈ બાબતે? તેને એ જે આ ઘટના બની ને એ એમાં બતાવી છે કે એ નગ્ન અવસ્થામાં છે ને દારૂ પીધેલું હોય ને લથોડિયા ખાતા એવું બધું બતાવે છે. એમાં તમે આને કઈ રીતે જોવો છો? અમે તો આની રીતે બહુ જ આ એકદમ ઓલી રીતે જોઈએ છીએ કે આવું ન બનવું જોઈએ. જો આવી જ રીતે આ માલે એને જે આ દારૂની અત્યારે આપણે ગુજરાતમાં બંધી છે એને જો આવી જ રીતે દારૂ પીને જો પોલીસ જે રક્ષક છે એ જ આવું કરે તો આમ વ્યક્તિની ઉપર તો કંટ્રોલ કોણ કરી શકે? અને કોઈ ગામના યુવાનોને કંઈક માર મારવામાં આવ્યો એવી પણ વાત છે. હા, એ આ વિડીયોમાં અમે જોયું અને આ ગામમાં બધી લોક ચર્ચામાં એ બધું જાણ મળી, વાત મળી અમને કે આ નાના નાના છોકરાઓને આ રીતે આ ઘર પાસે બેઠા હતા અને સાહેબ ફૂલ નશામાં હોય અને આવીને આ છોકરાઓને માર્યા. મારું નામ બ્લોચ હનીફભાઈ ઉમરભાઈ, માજી સરપંચ જેતલસર જંકશન. જેતલસર જંકશનની આરપીએફની ઓફિસમાં પૂછપરછ કરતા તેને તાત્કાલિક અસરથી હેડ ઓફિસ ભાવનગરમાં બોલાવી લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રથમ તો આરપીએફના ઓફિસરના કોન્સ્ટેબલ કંઈક કહેવાની ના પાડી રહ્યા છે, પરંતુ તેનું સ્ટીનિંગ કરતા કેમેરા સામે સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાની વાત કબૂલી હતી. હું કંડોલી આવ્યું છે, તસર જંકશન ગામનો રહેવાસી. મારા મિત્રના રેલવે ક્વાર્ટર પાસે અમે રાતે જમીને બેઠા હતા તો અમે ગેમ રમતા હતા, ત્યાં અચાનક એક આરપીએફનો પીએસઆઈ સાહેબ આવ્યો, ભદોરિયા સાહેબ નામનો. એ આવીને અર્ધનગ્ન અવસ્થામાં હતો, ચડીને ગંજી જ પહેરેલો હતો, ખાલી દારૂના ફૂલ નશામાં હતો અને આવીને અમને કાંઈ પૂછ્યું નહીં અને ગારો દઈને સીધો માર મારવા લાગ્યા. માર મારીને અમે ભાગી ગયા એટલે એ પાછો રેલવે સ્ટેશન ઉપર જતો રહ્યો. રેલવે સ્ટેશન ઉપર જતો રહ્યો એટલે અમે અમારા વાલીઓને ફોન કરીને તરત બોલાવી લીધા. ફોન કરીને બોલાવીને અમે એનો વિડીયો ઉતાર્યો એ જેવી અવસ્થામાં હતો. પછી એનો ને એનો કેસ કરવા માટે અમે એના ઓફિસે ગયા. એના ઓફિસે ગયા તો એ લોકોના બધા હતા સ્ટાફવાળા, એ હે ને દારૂની મહેફિલ જમાવીને બેઠા હતા અને શ્રાવણ મહિનામાં પણ નોનવેજનો પ્રોગ્રામ હતો એટલે અમારે અમે જોયું એટલે એનો પણ વિડીયો ઉતારી લીધો. વિડીયો પ્રૂફ છે જ અમારી પાસે અને એના ને એના પોલીસ સ્ટેશનમાં રેડ પડી ગઈ ને એવું બની ગયું. કંડોલી આયુષ. જ્યારે કાયદાના રક્ષક જ કાયદા તોડે અને તેને બચાવવા પ્રયાસ કરવામાં આવે તે કહેવું. હાલ તો આ આરપીએફના સબ ઇન્સ્પેક્ટર એસ ભાદોરિયા સસ્પેન્ડ છે, ત્યારે હજુ કડક કાર્યવાહી થાય તે અને ભવિષ્યમાં કોઈ આવી ઘટના ના બને તે ખૂબ જ જરૂરી છે. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.